માણાવદર માં લોહાણા મહાજન સમાજ દ્વારા આજ રોજ માણાવદર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે તાજેતરમાં વીરાવળના નામાંકિત ડોક્ટર અતુલભાઈ ચગે પોતાની હોસ્પિટલમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને તેમની સુસાઇડ નોટમાં બે રાજકીય નામો હોવાનું સામે આવ્યું હતું. આ સુસાઇડ નોટમાં ડૉક્ટર અતુલભાઈ ચગની મોટી રકમ લેણી હોવાનું અને તે રકમ નારણભાઈ અને રાજેશભાઈ ચુડાસમા પાસેથી હોય આ અંગે તાજેતરમાં ડૉક્ટર રૂપાપરાએ પણ નિવેદન આપ્યું હતું ત્યારે તેનું પણ નિવેદન લેવા અમારી માગણી છે. ઉપરાંત જે રાજકીય આગેવાનો સડવેલા હોય તેમાં કોઈને શેષ શરમ વગર કડક તપાસ કરવામાં આવે તેવી હું અનિલભાઈ પી જાથા એડવોકેટ મોટે માણાવદર માજી પ્રમુખ લોણા મહાજન પ્રમુખ શ્રી જલાન સેવા ટ્રસ્ટ માણાવદર. આજરોજ અમોય વેરાવળ મુકામે અતુલભાઈ ચગના રહસ્યમય મૃત્યુ અંગે મામલતદારશ્રીને સમગ્ર જ્ઞાતિજનો સાથે જઈ અને એક આવેદનપત્ર આપેલ છે. ઉપરોક્ત આવેદનપત્રમાં અમોએ જે સંજોગોમાં મૃત્યુ થયું છે તે સંજોગો ખૂબ તપાસને પાત્ર છે અને જેના નામો શંકાના ઘેરામાં છે તે મોટા રાજકીય આગેવાનો અને હાલના સત્તાકીય પક્ષ સાથે સંકળાયેલ આગેવાનો છે. તેથી ઉપરોક્ત સમગ્ર કેસની તપાસ સીબીઆઈ મારફતે થાય તેવી માગણી કરેલ છે. આ ઉપરાંત અગાઉના જે અનુભવો છે ઇન્વેસ્ટિગેશનના તેમાં પણ તપાસની અંદર જે લોકોને છાવરવામાં આવેલા તેના મુખ્ય મોબાઈલો કે જે અંગત ઉપયોગ કરતા હતા એ કબજે લેવામાં નહોતા આવતા એટલે તોમતદારો છટકતા હતા એ બાબત પણ આમાં ન બને એ હેતુથી એના અંગત મોબાઈલો કબજે કરવા જૂનાગઢના ડૉક્ટર રૂપાપરા કે જે આ બાબતમાં ઘણી બધી જાણકારી ધરાવે છે એનું નિવેદન લેવા અને કડક કાર્યવાહી કરવા અમે માગણી કરી છીએ.